ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ની થિયરી ત્યાર પછી હવે એમના દાખલાની ઉદાહરણના દાખલાની આપણે ચર્ચાઓ કરીએ. એમની અંદર દાખલા નંબર 1 છે આપણી પાસે. એમની અંદર આપ્યું છે, વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સરસ મજાનો કોન્સેપ્ટ વાળો દાખલો છે. આ ટાઈપના દાખલાઓ જ્યારે પણ આવશે ત્યારે તમારે એક જ વસ્તુ જે હું તમને અહીંથી કહું એ તમારે લોજિક લગાવવાનું છે. એમની અંદર પહેલી બાબત, આપણે જ્યારે બી આ વાત આપી હોય ત્યારે હંમેશા પહેલું કામ રહેશે આપણું દિશા દર્શાવવા, બરાબર? દિશા દર્શાવવા માટે આપણે આ રીતે ચાર દિશાઓ જે છે એ ચારે ચાર દિશાઓને આપણે દર્શાવી દેવાની છે, બરાબર? ઉપરની દિશા આવશે નોર્થ, નીચે આવશે સાઉથ, ઈસ્ટ અને અહીંયા આવશે વેસ્ટ. હવે આપણને પહેલા શું આપ્યું છે જુઓ, તો પહેલા એવું કીધું છે વરસાદ શિરોલમ દિશા, એમાં લખ્યું નહીં કઈ દિશામાં. શિરોલમ મતલબ ક્યાં આવે? નીચે તરફ. નીચે તરફ કેટલાના વ્યક્તિ પડે છે? 35ના. તો અહીંયા આપણે શું કરીએ, આ નીચેની દિશા લઈ લે ધ્યાનમાં. ચાલો, તો આ નીચેની દિશા જે છે એને આપણે વરસાદની દિશા તરીકે પસંદ કરી, તો આ જે દિશા છે આપણી થશે વરસાદનો વેગ, એટલે VR કહેવાય. હવે આપણને એમ કીધું છે હવા કઈ તરફ, તો કે બે પૂર્વથી પશ્ચિમ દિશામાં. અહીંયા આ પૂર્વ દિશા છે, ત્યાંથી કઈ તરફ? પશ્ચિમ તરફ. એટલે આ દિશાની અંદર હવા તમારી ફૂંકાઈ રહી છે. કઈ તરફ? પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે VW અથવા VA કહી શકો એર માટે, અથવા W એટલે વાઇન્ડ પવન માટે પણ કહી શકો. બે સદિશ તમને મળી ગયા છે, તો હવે તમારે શું મેળવવાનું? એનું પરિણામી સદિશ. પરિણામી સદિશ તમને ખબર છે, પરિણામી સદિશ હંમેશા ક્યાંથી આવે દોસ્તો? વચ્ચેથી બહાર આવશે અહીંયા, બરાબર? પરિણામી સદિશ અહીંથી બહાર આવશે આપણી પાસે. એટલે આ થયો આપણો પરિણામી સદિશ R. પરિણામી સદિશ જે છે ને એ હંમેશા પ્રથમ સદિશ સાથે ખૂણો બનાવે. તો આપણો પ્રથમ સદિશ હતો વરસાદનો વેગ હતો VR, એટલે અહીંયા આપણે પહેલાનો ખૂણો બનાવ્યો થીટા. ક્લિયર? એટલે તમારી એક રચના આ ટાઈપની તૈયાર થઈ ગઈ છે. આ રચના બે તમારી પાસે વેગ થઈ ગયા છે, બરાબર? બે વેગ થયા છે. એ બે વેગની અંદર અહીંયા એક વેગ છે આપણી પાસે VR, અહીંયા વેગ છે આપણી પાસે VA, અને આનો જે પરિણામ છે એ પરિણામ R તરીકે બતાવીએ, બરાબર? અહીંયા કેટલાનો ખૂણો છે? આ થીટાનો. આ ટાઈપની રચના તમારી તૈયાર થઈ છે. ચાલો, તો પહેલા આપણે શું કરીએ, પરિણામી વેગ જાણી લઈએ. પરિણામી વેગ મળશે ને પછી આપણે ખૂણો નક્કી કરીએ. તો પરિણામી વેગ VR તરીકે નીચે લઈ લો છું, સોરી R તો આપણે બતાવ્યું છે એટલે ખાલી V વડે જ બતાવીએ. ચાલો, V ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે બે સદિશ હોય એનું પરિણામ લેવું હોય તો એના ઘટકોના વર્ગોના સરવાળાનો શું થાય? વર્ગમૂળ થાય. તો VR સ્ક્વેર પ્લસ VA સ્ક્વેર. VR કેટલા છે? તો VR તમને રકમ આપી દીધા છે 35, એટલે 35 નો સ્ક્વેર કરો પ્લસ VA કેટલા છે તમારી પાસે? 12. ચાલો, 12 નો સ્ક્વેર કરો અંડરરૂટ. 35 નો આપણે સ્ક્વેર કરીએ તો 35 નો જે વર્ગ થશે એ વર્ગ આપણી પાસે 35 × 35, એટલે 1225. 1225 પ્લસ 12 નો વર્ગ આપણને ખબર છે 144, એટલે 12 નો વર્ગ તમે અંદર એડ કરી દો 144, એટલે એ તમારું થશે 1369. અને એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણને ફાઇનલી આન્સર જે મળશે એ આન્સર મળે છે 37. તો 37 મીટર પર સેકન્ડ આ તમારો પરિણામી વેગ થયો દોસ્તો. હવે તમને એવું કીધું છે કેટલાના ખૂણે છત્રી રાખવી જોઈએ. સમજો, હું અહીંયા ઊભો છું, આ મારી પાસે પેન છે, એ છત્રીના ભાગ રૂપે વિચારો. તો હું છત્રી છે એ નીચેથી આમ સ્ટાર્ટ નહીં કરું, બરાબર? ઉપરથી વરસાદ આવે છે એટલે છત્રી મારી પહેલા આ રીતના શિરોલંબસ ઉપર તરફ હશે. એને મારે કઈ તરફ નમાવી જોઈએ? કારણ કે પવન પણ છે, પવનના કારણે વરસાદ તમને ખબર છે દિશા બદલશે. તો હંમેશા તમારે યાદ રાખવાનું છે કે તમારો જે પરિણામી સદિશ આવે ને એની અપોઝિટ સાઈડમાં, એની કઈ સાઈડમાં? અપોઝિટ સાઈડમાં. તો એની અપોઝિટ સાઈડ એટલે આ થઈ ગઈ તમારી આ બાજુ, બરાબર? સોરી, પરિણામી સદિશ તમારો જે હતો એ પરિણામી સદિશ એની કઈ બાજુએ લેવાની? તમારે અપોઝિટ સાઈડમાં લઈ લેવાનું છે. હું તમને ક્લિયરલી બતાવી દઉં છું. એટલે કમ્પ્લીટ એક્ઝેક્ટલી તમારે જે તમે R લીધો છે ને અહીંયા આકૃતિમાં, એ R એની એક્ઝેક્ટ સામેની બાજુએ અહીંયા આ બાજુ તમારે છત્રીને રાખવી જોઈએ.
અહીંયા આ રીતે ખ્યાલ આવે છે. એટલે આ ખૂણો તમારો થીટા છે, તો આ ખૂણો બી કેટલો થશે? થીટા થશે. તો આપણે આ થીટા મેળવવાનો છે. ચાલો, તો પરિણામી સદિશ મેળવવા માટે અને દિશા જાણવા માટે હંમેશા કોનો ઉપયોગ થાય? ટેન થીટાનો. ટેન થીટા, થીટાની સામેની બાજુ તમે લેશો અને અહીંયા તમે તૂટક રેખા મૂકો, બરાબર. તો આ તૂટક રેખા પ્રમાણે તમારે થીટાની સામેની બાજુ એટલે VA થશે. તો VA એટલે વાયક્ષ, વાયક્ષના છેદમાં શું આવે? એક્સ અક્ષ. VA ના છેદમાં આવશે VR. VA કેટલા છે ભાઈ? 12. VR કેટલા છે? 35. કરો 12 ના છેદમાં 35, તો તમારી પાસે 12 ભાગ્યા 35 એટલે આ થઈ ગયા 0.3428. 0.3428 કોના બરાબર છે? ટેન થીટા બરાબર 0.3428. તો આપણે થીટા મેળવવાના, એટલે ટેન ને હું પહેલી બાજુ મોકલીશ એટલે એ થઈ જશે દોસ્તો ટેન ઇન્વર્સ થશે 0.3428. ક્લિયર છે? હવે આપણે ખૂણો કઈ રીતે મેળવવાનો ને એ હું તમને સમજાવી દઉં. અહીંયા તો ખૂણો મેળવવા માટે આપણી પાસે અહીંયા લોગ ટેબલ છે. આ લોગ ટેબલની અંદર તમારે નેચરલ ટેન ની અંદર જોવાનું છે, કારણ કે આગળ ટેન આવ્યું છે. તો અહીંયા મારી પાસે નેચરલ ટેન્જેન્ટ છે. એ નેચરલ ટેન્જેન્ટની અંદર, નેચરલ ટેન્જેન્ટમાં તમારે કઈ વેલ્યુ પસંદ કરવાની? તો આપણી પાસે કઈ આવી? 0.3428 છે. તો આ અહીંયા આપણે 0.3428 છે અને એને ગોતવાના છે. તમારી પાસે બધી વેલ્યુ છે. હવે આ કોષ્ટકની અંદર વચ્ચે તમને મોટા ચાર ચાર આંકડાની જે વેલ્યુ દેખાય છે ને એમાં તમે પહેલા 0.34 ગોતો. તો અહીંયા તમે જુઓ તો 0.34 જે છે એને હું અહીંયા સર્ચ કરું તો મને અહીંયા 0.34 દેખાય છે, બરાબર છે. હું તમને થોડું મોટું કરીને પણ બતાવું છું હમણાં. ચાલો, 0.34 તમને દેખાય છે. અહીંયા મારું જે કર્સર છે એ કર્સર પાસે તમે જોશો, સોરી ઉપર જતું, આમની અંદર 0.34. તો ઝૂમ કરીને બતાવીએ આપણે, એટલે મારું જે કર્સર છે એ કર્સર પ્રમાણે તમે જોવો તો અહીંયા 0.3404 છે. આપણે લાવવાના છે કેટલા? 0.3428 છે. તો આપણને 0.34 એની બાજુમાં છે ને એ 24 તો મળી ગયા છે, બરાબર. 0.3424 આપણને મળી ગયા છે. હવે એ 3424 જે મળ્યા છે ને આપણને, એ 3424 એ લાઈનમાં તમારે આગળ જવાનું થશે, બરાબર. આજે 34 જો તમે દેખાશે અહીંયા 3424 અહીંયા છે. આ 3424 છે, આપણે કેટલા લાવવા છે? 28. તો ઘટે છે કેટલા? હજુ ઘટે છે 4, પણ 4 નથી આપણી પાસે, અહીંયા કેટલા છે? 3 જ છે. તો આ 3 નો આપણે ડિફરન્સ એની અંદર ઉમેરવો પડશે. તો 3424 વાળી લાઈનની અંદર તમારે આગળ ચાલવાનું છે દોસ્તો. આગળ ચાલશો એટલે તમે ડાબી બાજુ આ રીતે જાઓ તો અહીંયાથી તમારે આ બાજુ ખસવાનું છે. અહીંયા આ બાજુ, આ બાજુ તમે ખસો એટલે કેટલા આવશે? 18. અને આ લાઈનમાં તમે પહેલા આ લાઈનમાં ઉપર જાઓ, પછી સેકન્ડ આ લાઈનમાં ઉપર જશો. જોઈએ ચાલો આપણે. તો એ બંને માટે મારે થોડું એને ઘટાડવું પડશે. ફરી પાછું હું તમને એક વખત ફર્સ્ટ ટાઈમ છે એટલે બતાવું છું, પછી તમારે તમારી પાસે લોક ટેબલ હોવું ખૂબ જ જરૂરી છે. 3424 આ જે બોક્સ છે એમાં 3 નો આપણે ડિફરન્સ ઉમેરીશું તો પણ હજુ ચાલો જો તમે 34 ફરી પાછું 3424 અહીંયા છે એમાં 3 નો ડિફરન્સ આપણે ઉમેરીએ એટલે આપણે પહેલા આ બાજુ જવાનું ડાબી બાજુએ. ડાબી બાજુ જતા આપણને કેટલા ડિગ્રી મળે છે? 18 ડિગ્રી. પછી અહીંથી તમે ઉપર જાઓ, ઉપર જશો એટલે 54 છે અને એ 54 ની અંદર તમે કેટલા એડ કર્યા? આ 3 નો ડિફરન્સ એડ કર્યો ઉપર કેટલા છે? અહીંયા તમારી પાસે 1 ડિગ્રી છે ને, 1 મિનિટ છે. 54 મિનિટ અને બીજી કેટલી મિનિટ થઈ? 1 મિનિટ તમે એડ કરી તો અહીંયા તમે તમારી પાસે ખૂણો કેટલાનો થયો? તો કે 18 ડિગ્રી અને 55 મિનિટ થઈ દોસ્તો. કેટલી? 18 ડિગ્રી અને 55 મિનિટ થઈ, એટલે એપ્રોક્સિમેટલી તમે આને કેટલા ગણી શકો? 19 ડિગ્રી ગણી શકાય. ક્લિયર? ચાલો પાછા આવી જાઓ આપણી પાસે. તો અહીંયા આપણો જે ખૂણો છે એ ખૂણો કેટલો થયો? 18 ડિગ્રી અને 55 મિનિટ, એટલે એપ્રોક્સિમેટલી આપણે કેટલા ગણીએ? 19 ડિગ્રી, બરાબર. 19 ડિગ્રીનો આપણો આ ખૂણો થયો. તો છત્રીને મારે કેટલાના ખૂણે રાખવી જોઈએ? 19 ડિગ્રીના ખૂણે. કઈ તરફ રાખવી જોઈએ? પૂર્વ તરફ રાખવી
જોઈએ. ક્લિયર છે? 19 ડિગ્રીના ખૂણે કઈ તરફ રાખશો? પૂર્વ તરફ તમારે નમાવીને રાખવી પડશે. એટલે ખાસ યાદ રાખજો, જે તમારો પરિણામી સદિશ આવશે ને એના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં છત્રી રાખવાની છે. હજુ આની અંદર એક કોન્સેપ્ટ છે, પણ એ જ્યારે દાખલો આવશે ત્યારે બીજો સમજાવીશ. ચલો નેક્સ્ટ જોઈએ. આપેલા સદિશો એ અને બી એના પરિણામી સદિશનું માન અને એની દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો, એવું કીધું છે આપણે. ચલો આકૃતિ આપણને કમ્પ્લીટલી આપી દીધી છે. પહેલા આપણે શું કરવું છે? પરિણામી સદિશ આર છે, આ પરિણામી સદિશનું આપણે માન જોઈએ છે, મૂલ્ય. તો પરિણામી સદિશ એનું મૂલ્ય મેળવવા માટે શું કરશો? તો પહેલા તમે જુઓ, અહીંયા તમારી પાસે આ સદિશ બી છે, કેટલાનો ખૂણો બનાવે છે? અહીંયા થીટાનો. એટલે આ ઘટક તમને કેટલો મળશે? બી કોસ થીટા. અને આ ઘટક કેટલો મળે? બી સાઈન થીટા. આ બી કોસ થીટા જે છે એને એક્સ દિશાનો ઘટક કહેવાય, એટલે બી એક્સ. આ વાય દિશાનો ઘટક કહેવાય, એટલે હું શું કહી દઉં છું? એને બી વાય. ક્લિયર છે? ચાલો પરિણામી સદિશ મેળવવો છે, એટલે હું આકૃતિ જે છે ને એમાં કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈ લો. ઓ એન એસ, કયો ત્રિકોણ છે? ત્રિકોણ ઓ એન એસ. એના માટે તમે કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે પણ કામ કરી શકો છો. પાયથાગોરસ પ્રમેય લગાડી દો. પાયથાગોરસ પ્રમેય લગાડશો એટલે આકૃતિ પરથી શું થશે? તો કે ઓ એસ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એન નો સ્ક્વેર પ્લસ એસ એન નો સ્ક્વેર. ક્લિયર? ચાલો ઓ એસ નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર થયો? આર નો સ્ક્વેર થયો. ઇઝ ઇક્વલ ટુ ઓ એન, બરાબર તમારી પાસે છે ને ઓ એન ની અંદર બે ભાગ પડશે દોસ્તો. આ બે ભાગની અંદર એક ભાગ આવશે ઓપી પ્લસ બીજો ભાગ આવે છે પીએન, અને એસ એન તરીકે એઝ ઇટ ઇઝ રાખીએ આપણે એસ એન નો સ્ક્વેર. અહીંયા આર નો જે સ્ક્વેર છે એ બરાબરની પહેલી બાજુ મોકલીએ, આ સ્ક્વેરને આપણે બરાબરની પહેલી બાજુ, એટલે શું થાય? વર્ગમૂળ થાય. તો આર બરાબર અંડર રૂટ. ઓપી, ઓપી બરાબર કેટલા છે? આકૃતિમાં એ છે. જો અહીંયા તમારે સદિશ સ્વરૂપ નથી લેવાનું, કારણ કે તમે સ્ક્વેર કરવાનો છો, અથવા લખવું હોય તો તમે લખી શકો, એમાંથી કોઈ વાંધો નથી. પછી બીજું શું છે? પીએન. પીએન તરીકે શું છે તમારી પાસે? બી કોસ થીટા છે, બરાબર. બી કોસ થીટા છે, એનો સ્ક્વેર કરો પ્લસ બીજો ઘટક તમારી પાસે છે અહીંયા બી સાઈન થીટા, એનો આપણે શું કરી દઈએ? સ્ક્વેર કરી દઈએ. ક્લિયર? ચાલો વર્ગના વિસ્તરણનું સાદુરૂપ આપીએ. તો પહેલા પદનો વર્ગ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ બીજા પદનો સ્ક્વેર, બીજું પદ એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા થશે આવું. ચાલો આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, પહેલું પદ એઝ ઇટ ઇઝ આવશે, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ સેકન્ડ પદ જે છે આમાં તમે જો બી સ્ક્વેર કોમન નીકળશે, બી સ્ક્વેર કોમન કાઢશો તો કાઉસમાં શું આવશે? સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આવે. તો તમને ખબર છે ભાઈ દોસ્તો, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ થાય 1. કોના પ્રમાણે? નિત્ય સમ પ્રમાણે. તો આપણો આન્સર શું થયો? આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. આ થઈ ગયું આપણું મૂલ્ય. ક્લિયર? ચાલો એક કામ પતી ગયું છે. હવે આપણે ખૂણો જે છે, ખૂણો એ મેળવવાનો થાય, દિશા એટલે ખૂણો જોઈશે. તો એ દિશા મેળવવા માટે આપણે ફરી પાછી આકૃતિનો ઉપયોગ કરીએ. તો આકૃતિની અંદર પહેલા તમે ત્રિકોણ ધ્યાનમાં લો, ઓ એન એસ. ત્રિકોણ ઓ એન એસ બરાબર એમની અંદર, અને બીજો ત્રિકોણ એની બાજુમાં જ છે પી એસ એન. તો પહેલા લીધો મેં ત્રિકોણ ઓ એસ એન, એના માટે. ચલો ત્રિકોણ ઓ એસ એન છે, અહીંયા આપણને ખૂણો ખબર છે આ કેટલાનો છે? આલ્ફાનો છે. તો આલ્ફા એના માટે આ સામેની બાજુ અને એના માટે આ પાસેની બાજુ થશે, બરાબર. સામેની બાજુ છેદમાં શું થશે? પાસેની બાજુ થશે. ચાલો સામેની બાજુ પાસેની બાજુ નહીં, પણ આપણે બે માટે કોમન છે ને એનો જ ઉપયોગ કરે. સામેની છેદમાં કર્ણ, સામેની છેદમાં કર્ણ એટલે કોણ થશે? સાઈન થીટા. તો અહીંયા હું લઈ લઉં છું સાઈન આલ્ફા. સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એસ એન, અને કર્ણ શું થશે? ઓ એસ. એસ એન બરાબર શું છે?
તો એસએન અત્યારે કોઈ વસ્તુ લેતા નથી, આપણે એને કોમન જ રાખીએ એસએન. ઓએસ બરાબર શું છે? આર છે, સાઈન આલ્ફા. તો એસએન ને કરતા બનાવો તો એસએન બરાબર આર સાઈન આલ્ફા. ચાલો, થયું આ એક સમીકરણ. હવે એની બાજુનો જે બીજો ત્રિકોણ હતો ને, ત્રિકોણ કયો છે બાજુમાં? પી એસ એન, એના માટે. ચાલો પી એસ એન માટે લઈ લઉં. તો પી એસ એન માટે ફરી પાછું થીટાનો ઉપયોગ કરીએ. સામેની બાજુ છેદમાં, સામેની બાજુ એના છેદમાં શું લઈએ? કર્ણ. તો સામેની બાજુ માટે આવશે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એસ એન ના છેદમાં કર્ણ. કર્ણ એટલે શું છે? બી છે. ક્લિયર છે? તો બી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એસ એન. બરાબર, બંનેમાં જુઓ તમે એસ એન કેવા છે? કોમન છે. તો આ બંનેના જે એસ એન છે એના ઉપરથી શું લખી શકાય? તો કે આર સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઈન થીટા લખાય. હવે આ સાઈન આલ્ફા છે ને અહીંયા છેદમાં મોકલીએ, સાઈન થીટા ને આ બાજુ છેદમાં લખીએ, તો આ રીતે લખાય આર સાઈન થીટા, સોરી આર અપોન સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઈન આલ્ફા. અને હું આપી દઉં સમીકરણ નંબર એક. હવે એવું જ કામ આપણે કોના માટે કરીએ? બીજો ત્રિકોણ લઈએ. બીજા ત્રિકોણની અંદર દોસ્તો આ જે વધારાના પહેલા રાઉન્ડ છે ને હું ઇરેઝ કરી દઉં છું, જેથી આપણને ક્લિયરલી ખ્યાલ આવે. ચાલો બીજો ત્રિકોણ જો બાજુમાં તમે જોશો તો તમને કમ્પ્લીટલી એક ત્રિકોણ દેખાય છે કે જેની અંદર આ બે ભાગ પડે છે. બરાબર, આ બે ભાગ જે છે એમાં જો કયા બે ભાગ છે એની હું વાત કરી રહ્યો છું. તો એ જે વાત છે એમની વાત છે અહીંયા ત્રિકોણ ઓ એમ પી, અને એની બાજુમાં ત્રિકોણ આવશે બીજો પી એમ એસ. બરાબર છે, બેમાં એક બાજુ કોમન છે, આપણે એનો જ ઉપયોગ કરીએ. તો ત્રિકોણ ત્રિકોણ ઓ એમ પી એમના માટે, ચાલો એના માટે આપણે કોનો ઉપયોગ કરશો? તો અહીંયા તમે જુઓ આલ્ફા, આલ્ફામાં સામેની બાજુ ખબર છે અને કર્ણ તમારો આ થશે, કારણ કે આ 90 ડિગ્રી છે. તો કર્ણ કેટલો થશે? એ. તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઈન આલ્ફા. સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી એમ, પી એમ ના છેદમાં શું આવશે? ઓપી. પી એમ ના છેદમાં આવશે પી એમ અપોન ઓપી. ઓપી બરાબર ખબર છે, ઓપી બરાબર આપણને ખબર છે, સોરી પી એમ ના છેદમાં ઓપી. ઓપી બરાબર છે એ. અહીંયા શું છે? સાઈન આલ્ફા. તો એ સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી એમ. ચાલો એક ભાગ થઈ ગયો. હવે બીજો ત્રિકોણ છે બાજુમાં, તો ત્રિકોણ એસ એમ પી. એસ એમ પી માં તમે અહીંયા જોઈ લેશો આપણે બીટા છે, સામેની બાજુ પી એમ આવશે અને કર્ણ થશે તમારો પી એસ. એટલે ત્રિકોણ પી એમ એસ. બરાબર, ત્રિકોણ પી એમ એસ. એમના માટે જો વિચારીએ આપણે તો સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ થશે પી એમ, છેદમાં તમારી પાસે છે પાસેની બાજુ પી એસ. તો પી એમ નથી ખબર પણ પી એસ બરાબર શું છે? બી છે. સાઈન બીટા બરાબર, તો બી સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય દોસ્તો? પી એમ થાય. ચાલો બંનેમાં સરખું છે, તો એ સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઈન બીટા. ફરી પાછું પહેલાની જેમ કરીએ, સાઈન બીટા બીટા બીટાને છેદમાં લઈ લો, તો એ અપોન સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઈન આલ્ફા. સમીકરણ બે. સમીકરણ બે માં તમે આ બાજુ જુઓ, ડાબી બાજુ સોરી જમણી બાજુ, અને સમીકરણ એક માં તમે ચેક કરો તો સમીકરણ એક માં પણ જમણી બાજુ બે સમાન જ છે, તો ડાબી બાજુ પણ સમાન થાય. તો આર સાઈન થીટા અહીં લખી શકાય. તો ફાઇનલી આપણને એક સૂત્ર શું મળી ગયું દોસ્તો? એ ના છેદમાં સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ બી ના છેદમાં સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ના છેદમાં સાઈન થીટા. યાદ રાખજો આ સમીકરણ. બરાબર, આ જે સમીકરણ છે એને આપણે લામીસ થિયરમ તરીકે પણ ઓળખશો. બરાબર, લામીસ થિયરમ, લામીસ થિયરમ તરીકે પણ ઉપયોગમાં આવશે. હજુ આપણે એક કામ કરવું છે, અહીંયા આપણી પાસે આલ્ફા છે, આ આલ્ફા આપણે મેળવવો છે. તો ટેન આલ્ફા લેલો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સિમ્પલ છે.
tan આલ્ફા, સામેની બાજુ તમારી થશે એ થશે s sn અને પાસેની બાજુ થશે on sn ના છેદમાં on તો sn બરાબર શું હતું b sin theta છેદમાં on બરાબર a plus b cos theta આકૃતિ પરથી તમે ચેક કરી શકશો tan આલ્ફા બરાબર તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ b sin theta એના છેદમાં શું આવશે a plus b cos theta clear છે આ થઈ ગયું આપણું દિશાનું કામ એટલે અલગ અલગ આપણે અહીંયા ઘણા સૂત્રોની તારવણી કરી છે દોસ્તો ખૂબ જ અગત્યની વાત થશે એટલે ખાસ ધ્યાનમાં લેજો દાખલા નંબર 2 ને ચલો ત્યાર પછી દાખલા નંબર 3 છે આપણી પાસે અહીંયા એમની અંદર આપણને એવું કીધું છે એક મોટર બોટ કે જે ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે આ વિસ્તારમાં પાણી અને પ્રવાહનો વેગ છે 10 કિલોમીટર પર અવર છે પાણીના પ્રવાહની દિશા એ દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે છે તો મોટર બોટ એનો પરિણામી વેગ શોધો દોસ્તો ચલો પહેલા તો આપણે દિશાની વાત આપી છે એટલે આપણે દિશાને ધ્યાનમાં લેવી પડશે અહીંયા દિશા આપણે ચારે દિશાઓને ધ્યાનમાં લઈ લઈએ હવે ઉપર અહીંયા થશે નોર્થ સાઉથ ઈસ્ટ અને અહીંયા વેસ્ટ ચલો પહેલા ઉત્તર દિશામાં મોટર બોટની વાત કરીશું તો ઉત્તર દિશામાં આપણે મોટર બોટ છે એનો વેગ બતાવી દઈએ એટલે આ થશે ઉપરની તરફ અહીંયા બોટનો વેગ છે એને કહી દો વીબી પછી પાણીનો પ્રવાહ કીધો છે પણ આપણને એમ કીધું છે દક્ષિણથી પૂર્વ તરફ 60 નો આ દક્ષિણ અહીંયા પૂર્વ છે તો દક્ષિણથી તમારે પૂર્વ તરફ જવાનું કેટલાના ખૂણે 60 ના ખૂણે તમારે જવાનું છે તો આ દક્ષિણથી પૂર્વ તરફ લીધો આપણે આ પાણીનો વેગ અને દક્ષિણથી પૂર્વ તરફ છે તો આ કેટલાનો ખૂણો 60 નો ખૂણો રેડી પરિણામી વેગ મેળવવાનો છે પરિણામી વેગ મેળવવા માટે દોસ્તો આપણે અહીંયાથી વચ્ચેથી વિચારીએ તો આ આપણે એનો પરિણામી વેગ કહી શકીએ બરાબર જેને આપણે આર વડે બતાવી દઈએ હવે ધારી લો કે પરિણામી વેગ જે છે એ આ વીબી સાથે એટલે કે મોટર બોટનો જે વેગ છે એની સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે અહીંયા કહી દઈએ ફાઈ પછી બંને સદિશ વચ્ચેનો જે એંગલ બને છે ને આ એંગલ એ એંગલને આપણે કહી દઈએ થીટા આ બે વચ્ચેનો પરિણામી સદિશ અને પાણીના વેગ વચ્ચે જે ખૂણો બને છે એ આપણને ખબર નથી ધારો કે એનો કહી દઉં છું આલ્ફા ચલો પરિણામી વેગ મેળવવો છે એટલે બહુ સિમ્પલ કામ છે આપણી પાસે પરિણામી વેગ બરાબર આપણે સીધું જ સૂત્ર મૂકી દે બે સદિશ છે એ બે વચ્ચે કંઈક ખૂણો બને છે બરાબર કેટલાનો ખૂણો છે એ પણ આપણે જાણી લઈએ બે સદિશ વચ્ચે તમે બ્લેક લાઈન જુઓ અહીંયા એક તમારી પાસે આ રીતે ઉપર તરફ છે પછી અહીંથી આ એક્સ અક્ષ છે અને અહીંયા આપણી પાસે આ છે એક ઉપર છે વીબી છે અને આ છે VW છે ચલો આ નીચેની તરફ આપણને એમ કીધું છે આ 60 નો ખૂણો છે તો આ કેટલાનો થાય 30 નો થાય આ 30 ઉપર આ 90 ડિગ્રી તો ટોટલ એંગલ કેટલો થયો 120 થયો તો એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો અહીંયા મારે સૂત્ર લેવું પડશે વીબી નો સ્ક્વેર પ્લસ VW સ્ક્વેર પ્લસ 2VB VW cos થીટા ચલો એડ કરી દો વેલ્યુ વીબી તમને કેટલા આપેલા છે 25 25 નો સ્ક્વેર પાણીનો વેગ આપ્યો છે તમને 10 10 નો સ્ક્વેર 2 ગુણ્યા 25 ગુણ્યા 10 કોસ થીટા કેટલા થયા 120 ચલો 25 નો વર્ગ થઈ ગયો તમારો 625 પ્લસ 10 નો વર્ગ થયો 100 25 ગુણ્યા 2 50 ગુણ્યા 10 આ થયા 500 કોસ 120 છે દોસ્તો જો કોસ 120 ને આપણે અલગથી કાઉન્ટ કરીએ તો કોસ 120 એટલે 180 માઇનસ આપણે 60 કરી શકીએ તો 180 માંથી તમે 60 બાદ કરશો એટલે તમને એકમ વર્તુળ ખબર છે તમે કેટલામાં ચરણમાં જતા રહેશો બીજામાં ખ્યાલ છે આ રીતે બરાબર આ એકમ વર્તુળ છે અહીંયા આપણી પાસે 180 આવે એમાંથી આપણે બાદ કરવાનું છે એટલે બીજું ચરણ થાય OLSTC પ્રમાણે ચાલો તો S એટલે તો સાઇન થયો અહીંયા તો સાઇન ધન છે કોસ કેવું છે ઋણ છે તો આપણી પાસે આની વેલ્યુ આવશે એ લખશું આપણે માઇનસ કોસ 60 કોસ 60 એટલે કેટલા થશે 1/2
તો આન્સર કેટલો થશે? માઇનસ વન હાફ થશે દોસ્તો. એટલે આપણે અહીંયા એડ કરીએ માઇનસ વન હાફ. ચાલો 625 પ્લસ 100 થઈ આપણા, એટલે અહીંયા લઈએ આપણે 625 પ્લસ 100 એટલે 725 માઇનસ 500 ના અડધા કરો એટલે 250. અને એનું તમને વર્ગમૂળ કાઢીને જ વાત કરીએ, 725 માંથી તમે 250 બાદ કરી દો, 725 માઇનસ 250, 725 માંથી શું કરીએ 250 બાદ કરીએ એટલે 475 થયા. ને એનું વર્ગમૂળ કાઢશો તમે એટલે એ તમારો આન્સર થશે 21.79 કિલોમીટર પર અવર. આ થયો આપણો પરિણામી વેગ દોસ્તો. હવે જે આપણે વિચારવું છે એ વિચારીએ. માની લો કે કદાચ તમને એમ પૂછે પરિણામી વેગ છે એ કેટલાના કઈ દિશામાં અથવા તો કેટલાનો ખૂણો બનાવતો હશે, તો એને સમજવા માટે તમારી પાસે જે ત્રણ સદિશ છે ને આપણે એને ધ્યાનમાં લેવા પડશે. અહીંયા હું ફરી પાછા ત્રણે ત્રણ સદિશને ડ્રો કરું છું. એક સદિશ આ રીતે છે, એક સદિશ આ છે. ઉપર જે સદિશ છે વીબી છે, તમે આકૃતિમાં જોતા જ હશો આ VW છે. અહીંયાથી આપણી પાસે પરિણામી સદિશ મળ્યો આપણને R. તો હું શું કરું છું, આ પરિણામી સદિશ છે ને એને ઉચકીને એને એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડમાં લઈ જાઉં છું. એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડમાં લઈ જશો એટલે તમારો સદિશ અહીંયા મળશે તમને, આ સદિશ R. કેમ? તો એ તમને હમણાં ખબર પડશે શા માટે આવું કર્યું છે. તો હું આ વધારાનો જે ભાગ હતો ઓરિજિનલ ભાગ એને હું કાઢી નાખું છું આ, બરાબર. ચાલો હવે આપણે આગળના દાખલાની અંદર એક સૂત્ર ધાર્યું હતું, એ સૂત્ર પ્રમાણે આપણે ચાલવાનું છે. અહીંયા તમે ચેક કરો વીબી અને આર એની વચ્ચે કેટલાનો ખૂણો છે. આકૃતિમાં તમે જુઓ વીબી અને આર વચ્ચે કેટલાનો ખૂણો છે, 5. એટલે આ ખૂણો મળશે આપણને 5. પછી આર અને VW, આર અને VW એના વચ્ચે કેટલાનો છે, આલ્ફાનો, આલ્ફા. વીબી અને VW એની વચ્ચે કેટલાનો ખૂણો છે, આ થીટાનો ખૂણો છે. રેડી? તો લામીસ થિયરમ લાગુ પાડી દઈએ આપણે. તો લામીસ થિયરમ પ્રમાણે ચાલો, લામીસ થિયરમ એ મુજબ જઈએ તો હું વીબી લઈશ તો વીબી ના છેદમાં શું આવશે, સામેનો ખૂણો કયો છે, આલ્ફા છે, એટલે સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ VW લઉં તો એના છેદમાં શું આવે, સાઈન 5 ઇઝ ઇક્વલ ટુ આર લઈશ તો આર ના છેદમાં શું આવશે, સાઈન થીટા. રેડી? ચાલો હવે આમાંથી તમે ચેક કરો, આપણી પાસે કોની વેલ્યુ નથી, આલ્ફા નથી ખબર આપણને, એટલે આપણે આલ્ફા વાળા સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. એના સિવાયના જે બે છેલ્લા બે પદ છે આ બેનો આપણે ઉપયોગ કરીએ તો VW કેટલા છે તમારી પાસે, 10. ત્યાર પછી સાઈન 5, સાઈન 5 આપણને ખબર નથી. આર, આર કેટલા છે, પરિણામ કેટલું આવ્યું આપણું, 21.79 આવ્યું છે, છેદમાં સાઈન થીટા, સાઈન થીટા એટલે સાઈન 120 થયા દોસ્તો. ચાલો સાઈન 5 એને કરતા બનાવીએ તો સાઈન 5 ઉપર આવશે, આ પદ અહીંયા ગુણાશે, 10 ગુણ્યા સાઈન 120 છેદમાં 21.79. ક્લિયર છે? ચાલો 10 ગુણ્યા 120, સાઈન 120 એટલે એ થઈ જશે દોસ્તો √3/2. કે રીતે અહીંયા મેં તમને કરાવ્યું તો કોસ 180 માંથી 60 બાદ કરે એ રીતે સાઈન માટે કરો તો સાઈન 60 આવશે, સાઈન 60 √3/2 એના છેદમાં આવશે 21.79. આપણો આમનો ભાગાકાર કરીએ તો ઉપર √3 છે, √3 × 10 એને ભાગ્યા તમારે કરવાના થશે 21.79, અને ભાગાકારમાં હજુ પણ આવશે 2 એટલે આ થઈ તમારી વેલ્યુ 0.3974. 0.3974 કોના બરાબર છે, સાઈન 5 બરાબર છે. રેડી? હવે આપણે સાઈનની અંદર જોવાનું થશે દોસ્તો અહીંયા. ચાલો આ તમારી પાસે અહીંયા લોગ ટેબલ છે જેમની અંદર મેં નેચરલ સાઈનનું કોષ્ટક એને ઓપન કરેલું છે. હવે આમાં આપણે પહેલી જોવાની છે 0.3974. તો આમાં તમારે પહેલાં શું કરવાનું, ચાર અંકોની વેલ્યુમાં 0.3939 ગોતવાના છે. તો અહીંયા તમે જોશો તો 39 વાળી લાઈન જે તમને સ્ટાર્ટ થતી હોય ત્યાં જ આપણે આવી જવાનું છે. એટલે પહેલી વેલ્યુ જ અહીંયા મળે છે આપણને 39.07, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 39.07.
હવે આપણે તો જોઈએ છે 39:74 તો જો આપણે થોડા આગળ જઈએ અહીંયા આપણને મળી ગયા છે આ 39:71 બરાબર છે 39:71 કેટલા ઘટે છે હજુ 3 તો ડિફરન્સની અંદર જઈને 3 એડ કરી દો હવે સિમ્પલ છે ખૂણો જોઈએ છે આપણે તો આ લાઈનમાં આપણે આગળ જવાનું થશે ચાલો આ લાઈનમાં આગળ જઈએ એટલે કેટલા છે 23 બરાબર પછી આ 39:71 વાળી લાઈનમાં તમે ઉપર આવી જાઓ ઉપર કેટલી મિનિટ છે 24 અહીંયા ડિફરન્સ કેટલો છે તમારો આ તમે જે ડિફરન્સ એડ કર્યો છે 1 તો ટોટલ તમારો ખૂણો કેટલાનો થયો દોસ્તો તો એ ખૂણો થયો તમારો 23 ડિગ્રી 24 ને 25 મિનિટ 23 ડિગ્રી અને 25 મિનિટ બરાબર છે ચાલો તો આનો આન્સર કેટલો થઈ ગયો આપણો 5 = 23 ડિગ્રી અને 25 મિનિટ જો કદાચ તમે મિનિટની જગ્યાએ ઉપર તમે ડાયરેક્ટ પોઈન્ટ ડિગ્રી વાળી વેલ્યુ આપેલી હોય બરાબર આ રીતના 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી એ રીતની વેલ્યુ હશે તો તમે એ પ્રમાણે આન્સર પણ પસંદ કરી શકો છો ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ કોઈ કણ એનું સ્થાન આપણને આપી દીધું સમીકરણ r બરાબર 3t i cap + 2t² j² + 0.5 k² વડે અપાય છે જ્યાં t જે છે એ સમય સેકન્ડમાં છે અને સહગુણક એને આપણે એવી રીતે પસંદ કરીએ કે જેથી આપણને r કે માં મળે છે મીટરમાં તો પહેલું છે આપણી પાસે કણનો વેગ v(t) અને a(t) છે તો એટલે વેગ અને પ્રવેગ બંને માંગેલા છે પછી એવું કીધું છે કે t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો બે વસ્તુ મેળવવાની છે પણ પહેલા આપણે બંનેને અલગ અલગ ગણી લઈએ આપણને જે સમીકરણ આપ્યું છે એ લખી દઉં છું અહીંયા સમીકરણ છે આપણી પાસે r બરાબર 3t i + 2t² j + 0.5 k² હવે તમને યાદ હોવું જોઈએ આ r છે અંતર છે એના ઉપરથી મારે વેગ જોઈતો હોય તો શું કરવાનું તો અંતર પરથી વેગ જોઈતો હોય એટલે આપણે એક વખત વિકલન કરવું પડે ચલો t ની સાપેક્ષે વિકલન કરતા ચલો t ની સાપેક્ષે વિકલન કરશો એટલે v મળશે dr/dt હવે તમે આનું વિકલન કરશો તો અહીંયા 3t છે તમારી પાસે 3t ની સાપેક્ષે વિકલન કરો એટલે પોતાનું પોતાની સાપેક્ષે 1 થઈ જાય એટલે 3i² + 2t² છે ઘાત છે ઘાતને ક્યાં લઈ લો આગળ તો કેટલા થશે 4t કયો કેરેટ આવશે j² પ્લસ આમની અંદર કોઈ t વાળું પદ છે નથી એનો મતલબ શું થયો અચળ પદનું કેટલું થાય 0 તો આન્સર થયો આપણો શું 3i² + 4t j² આ મળી ગયો આપણને વેગ હવે હું ફરી પાછું શું કરું તો કે t ની સાપેક્ષે વિકલન કરાવો એટલે મને શું મળે પ્રવેગ મળશે તો t ની સાપેક્ષે વિકલન લેતા તો a બરાબર dv/dt ચલો dv/dt પ્રમાણે તમે પાછું વિકલન કરાવો તો આ 3i² છે એનું વિકલન કરીએ પણ એમાં સમય તો છે જ ને એટલે અચળ પદ થયું અચળ પદનું કેટલું થશે 0 પ્લસ 4 × t છે t ની સાપેક્ષે કેટલું થાય 1 થાય તો માત્ર શું આવશે 4j² એટલે ફાઇનલી આન્સર થયો આપણો 4j² અહીંયા તમે એકમ લખો હોય તો લખી શકો મીટર પર સેકન્ડ અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ક્લિયર હવે તમને બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે બીજા ભાગમાં કે t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા મેળવો ચાલો 1 સેકન્ડ માટે વેગ હવે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે જ્યાં જ્યાં તમને સમય દેખાય છે ત્યાં તમે શું કરો 1 મૂકી દો એટલે v(1) = 3i + 4t (t ની જગ્યાએ 1 મૂકો j). તો = 3i + 4j. ક્લિયર મૂલ્ય જોઈએ છે મૂલ્ય લેવું એટલે અંડરરૂટ વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 3નો વર્ગ થશે દોસ્તો 3² + 4² 3નો વર્ગ કેટલો 9 4નો વર્ગ 16 16 ને 9 થશે 25 25નું તમે વર્ગમૂળ કાઢી દો એટલે આન્સર થઈ ગયો તમારો 5 મીટર પર સેકન્ડ 1 સેકન્ડનો વેગ કેટલો હશે 5 મીટર પર સેકન્ડ હવે શું મેળવવું છે દિશા મેળવવી એટલે કોનો ઉપયોગ થાય દોસ્તો ટેન થીટાનો તો ટેન થીટા બરાબર વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ હોય તો વાયમ કેટલો હતો 4 અને એક્સિયમ કેટલો છે 3
તો ચાર ના છેદમાં તમે ત્રણ કરી દો, ચાર ભાગ્યા ત્રણ, તો એ તમારા આન્સર થઈ જશે 1.33333333, એ રીતે ચાલશે. હવે તમે થીટા પાછો મેળવો. ચાલો હવે આપણી પાસે જે વેલ્યુ છે એ છે દોસ્તો 1.3333 છે, એટલે મારે શું કરવું પડશે, અહીંયા મારે એકની આજુબાજુની વેલ્યુ મારે પસંદ કરવી પડશે. જુઓ તમે અહીંયા પહેલી તમને જે વેલ્યુ દેખાય છે એ તમારી પાસે 1.00000 સુધી ચાલે છે, પછીનામાં તમને કોઈ જગ્યાએ તમને લખેલું નથી, બરાબર 0.0035, 0.0070, એનો મતલબ બધાની આગળ એક તો છે જ. આપણે જોઈએ છે 1.3333, એટલે આપણે એની નજીક જતા રહીએ. 1.3333 જે આવશે એની નજીક હું જતો રહું છું, તો અહીંયા મને દેખાય છે 1.3319 છે, જુઓ. પછી તમે 1.3367 થઈ જશે, આપણે એટલા બધા જોઈતા નથી, તો આપણે 3319ને પસંદ કરીએ. આ 3319ને પસંદ કર્યા, હવે એની અંદર ઘટે છે ને એ પ્રમાણે તમે ડિફરન્સ એડ કરો. 19ની અંદર તમે 8 એડ કરશો તો 19 ને 8 થઈ ગયા તમારા, એ થઈ જશે 27, બરાબર છે. અને 16 એડ કરી દો તો 19 + 16 કરી દઉં છું, 19 + 16 એટલે થઈ ગયા 35, એટલે નજીક આવી ગયા 33 33. 27 નજીક કહેવાય, 35 નજીક કહેવાય, તો સીધી વસ્તુ છે 35, એટલે આપણે 16 નો ડિફરન્સ ઉમેરીશું. તો આપણો ખૂણો હવે હું તમને બતાવી દઉં છું ડાયરેક્ટ, અહીંયા 35 ડિગ્રી ઉપર તમે 6 મિનિટ લઈ શકો છો, અને અહીંયા ડિફરન્સ કેટલો છે તમારી પાસે 2 નો. જો તમે ધારો તો નીચેની વેલ્યુ પણ પસંદ કરી શકો તો તમને ટોટલી આન્સર ડિગ્રીમાં મળશે. ક્લિયર થાય છે? આપણે ઉપરની મિનિટ વાળો ઓપ્શન પસંદ કરીએ છીએ તો મારો ફાઇનલી એંગલ શું થશે, તો એ થશે 53 ડિગ્રી, અને મિનિટમાં ગણું તો 6 ને 2 8 મિનિટ, ખૂણો કેટલો થયો 53 ડિગ્રી ને 8 મિનિટ. ક્લિયર છે? ચાલો તો લખી દે કેટલો, 53 ડિગ્રી 8 મિનિટ. આ થયો આપણો ફાઇનલી આન્સર.